નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે. આજનો ચિંતન છે પ્રેરણાદાયક. એકવાર 5 અપંગ તથા અસમર્થ લોકો એક જગ્યાએ ભેગા થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા કે જો ભગવાને આપણને સમર્થ બનાવ્યા હોત તો આપણે પરમાત્માના બહુ મોટા કામ કરત. આંદ્રાએ કહ્યું કે જો મારે આખું હોત તો હું જ્યાં પણ કંઈ ખોટું થતું દેખાત તો એને સુધારવાનો પ્રયત્ન કરત. લંગડાએ કહ્યું કે જો મારા પગ સારા હોત તો દોડી દોડીને હું લોકોને મદદ કરત. નિર્બળ માણસે કહ્યું કે જો મારામાં શક્તિ હોત તો હું ગરીબોને સતાવનાર અત્યાચારીઓને મારી મારીને સીધા દોડ કરી દેત. નિર્ધને કહ્યું કે જો હું ધનવાન હોત તો દીન દુખીઓ માટે મારા સર્વસ્વનું દાન કરી દે. વરુણ દેવે એ બધાની વાતો સાંભળી રહ્યા હતા. તેમની સેવા ભાવનાની કસોટી કરવા માટે તેમણે એમને આશીર્વાદ આપીને બધાની ઈચ્છા પૂરી કરી દીધી. પરંતુ તેમની પરિસ્થિતિ બદલાતા તે બધાના વિચારો પણ બદલાઈ ગયા. આંધ્રાને આંખો મળતા તે સુંદર વસ્તુઓ જોવામાં રત થઈ ગયો અને લોક સુધાની વાત ભૂલી ગયો. લંગડો પણ લોકોની સેવા કરવાની વાત ભૂલીને ફરવા માટે નીકળી પડ્યો. નિર્ધન ધનવાન બનતા ભૌતિક સાધન સામગ્રી ભેગી કરવા લાગી ગયો. દાન તથા પુણ્ય પરમાર્થની વાત હવે તેની યાદ આવતી ન હતી. નિર્બળ બળવાન બની ગયો. ત્યારે તે પોતે જ બીજાઓને પરેશાન કરવા લાગ્યો. મૂર્ખ વિદ્વાન બની ગયો તો તેણે બીજા લોકોને મૂર્ખ બનાવવાનું શરૂ કરી દીધું. ઘણા દિવસો પછી વરુણ દેવ તેમને ભાવનાઓને પારખવા માટે આવ્યા તો જોયું કે તેઓ બધા પોતપોતાના સ્વાર્થ સાધવામાં લાગી રહ્યા હતા. પુણ્ય પરમાર્થની વાત તો સાવ ભૂલી ગયા હતા. વરુણ દેવે દુઃખી થઈને પોતાના વરદાન પાછા લઈ લીધા. તેઓ બધા પહેલાની સ્થિતિમાં આવી ગયા. હવે તેમણે પોતાની જૂની પ્રતિજ્ઞાઓ યાદ આવી તેવો પસ્તાવો કરવા લાગ્યા. આપણે પણ ભગવાને આપેલી સિદ્ધિઓનો સદુપયોગ કરી રહ્યા છીએ કે નહીં તે જોવું જોઈએ. જો દુરુપયોગ કરશો તો ભગવાન આપણી પાસેથી પણ એ વરદાન પાછું લઈ લેશે. જય ગુરુદેવ. યુગ ઋષિ પંડિત શ્રામ શર્માના જે ક્રાંતિકારી વિચારો છે તે વધુ વધુ ઘેર પહોંચાડવા ઋષિ ચિંતન ચેનલને મદદ કરો અને વધુ વધુ લોકોને આ સંદેશ યુટ્યુબના માધ્યમથી પહોંચે અને ઇન્ટરનેટ જગતમાં ફેસબુક વોટ્સઅપ વગેરે માધ્યમથી વધુ વધુ લોકો સુધી પહોંચાડે તે માટે શેર કરવા આપ શ્રીને નમ્ર પ્રાર્થના છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.